હેલો, નમ્રતા સુમળ, BA સેમેસ્ટર 3 અર્થશાસ્ત્ર, તેમાં મેઇન પેપર 7 સહકાર, તેમાં આપણે યુનિટ 4 સહકાર અને અન્ય વ્યાપારી સંગઠો વિશેની માહિતી મેળવવાની છે. તો પહેલાં આપણે જોઈએ તો વ્યાપારી સંગઠનના વિવિધ સ્વરૂપો, કે વ્યાપારી જે ઔદ્યોગિક પ્રવૃત્તિને સંચાલનને વિવિધ જે સંસ્થાઓ દ્વારા જે કામ કરવામાં આવે છે તેને વ્યાપારી સંગઠન તરીકે પહેલાં ઓળખીએ છીએ. આજ સુધી તેના જે વિસ્તૃત ધંધાઓનું જે વ્યક્તિગત ધંધાનું વ્યવસ્થાપન જે આપવામાં આવેલું છે તેમાં જટિલ જે કાર્યક્રમ કરવામાં જે સંચાલન કરવામાં આવે છે તેને આપણે વ્યાપારી સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. તો તેના માટેના કેટલાક સ્વરૂપો આપેલા છે. તો એમાં પહેલું આવશે એકાંકી વેપારની પેઢી, પછી ભાગીદારી પેઢી, સંયુક્ત મૂડી કંપની, સહકારી મંડળી, સંયુક્ત સાહસ અને જાહેર સાહસ. આટલી વસ્તુ આપણે જે વ્યાપારી સંગઠન છે તેના વિવિધ સ્વરૂપની અંદર કામ કરતી જોવા મળે છે. પણ સામાન્ય રીતમાં એવું જોવા મળે કે કોઈપણ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિનું સંચાલન કરવા પાછળ નફાનો ઉદ્દેશ્ય રહેલો હોય છે, પરંતુ વાસ્તવમાં એવું હંમેશા હોતું નથી. જેમ કે ઉપરોક્ત જે વ્યાપારી સંગઠનો છે તેમાં એકાંકી પેઢી, ભાગીદારી પેઢી, સંયુક્ત મૂડી કંપની, પછી સહકારી મંડળી, સંયુક્ત સાહસ, જાહેર સાહસ વગેરે જે કામ કરી રહ્યા છે તેની પાછળનો મૂળભૂત ઉદ્દેશ્ય નફાનો નથી, પરંતુ પ્રજાને સેવા કરવાનો અને પોતાને છૂટવાનો હોય તેવી રીતે કામ કરતા જોવા મળે છે. અને આ જે સહકારી પ્રવૃત્તિ છે તેની અંદર સંસ્થા કે અન્ય વ્યાપારી સંગઠનોના ઉદ્દેશ્યને જુદી પાડે તેવી પણ જોવા નથી મળતી, પરંતુ તેના હાર્દ સમાન અને તેના આત્માને ઓળખી શકે તેવી રીતે તુલનાત્મક અભ્યાસ કરવાનું છે એ કામ કરતું જોવા મળે છે. એટલે જે આટલી વ્યાપારી સંગઠનની જે પ્રવૃત્તિ આપેલી છે કે આપણે પહેલાં વાત થઈ કે તેના વહીવટી અને સંચાલન છે ઔદ્યોગિક પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે, તો તેની પાછળનો ઉદ્દેશ્ય છે એ ખાલી પોતાને નફો કમાવાનો કે સાધનના પ્રાધાન્ય આપવાનું નથી, પરંતુ તેને વિસ્તૃત અને જટિલ બનાવવા માટેની વ્યવસ્થા કરે તે માટેનું જોવા મળેલું છે. તો આપણે પહેલાં જોઈએ કે સહકારને એક વ્યાપારી સંગઠન તરીકે, કે સહકાર છે એક વ્યાપારી સંગઠન તરીકે શું કામ કરી રહ્યું છે. તો કે પહેલાં પ્રસ્તાવના જોઈએ તો તેની અંદર આ સહકારી સંગઠનની વિશિષ્ટતા એ છે કે માત્ર કોઈ એકાદ આર્થિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ સમગ્ર અર્થકારણના કોઈપણ આર્થિક ક્ષેત્રમાં રચી શકાય છે. અર્થવ્યવસ્થા ચાહે મૂડીવાદ હોય, સમાજ સામ્યવાદ હોય, સમાજવાદ હોય કે મિશ્ર અર્થતંત્રને વળેલી હોય, પરંતુ તેની ટૂંકમાં અહીં સહકારી સંગઠનમાં જુદાઈ જાદુઈ પ્રતિભાને કારણે સર્વદેશીય, સર્વકાલીન, સર્વસ્વીકૃત બની ગયેલ એક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈએ તો તેનો અર્થ શું છે, તે સહકારનો અર્થ શું કહેવા માંગે છે તે. તો સહકાર એટલે કે સાથે મળીને કામ કરવું, પરંતુ અર્થઘટન છે અર્ધકચરું અને અવૈજ્ઞાનિક છે, તેથી તેના માટે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ તેની વ્યાખ્યા છે એ આપેલી જોવા મળે છે. તો એમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપેલી છે. તો પહેલું આપેલું છે CRF છે, પ્રોફેસર હેરિક છે, સર હોરેસ છે, પછી હેડ કાલ્વર્ટ છે, શ્રી VL મહેતાના છે, સર રોડાંગ છે, સર MN ડાર્લિંગ છે, કેટલા બધા અર્થશાસ્ત્રીઓ તેની વ્યાખ્યા છે એ આપતેલી જોવા મળે છે. તો આમાં પહેલાં આપણે જોઈએ તો સર હોરેસ નામના અર્થશાસ્ત્રી શું કહે છે. તો તેમના મતે સહકારી પ્રવૃત્તિ એટલે સંગઠન દ્વારા પોતાની જાતને અસરકારક રીતે મદદરૂપ થવાની પ્રવૃત્તિ છે, કે સહકારી પ્રવૃત્તિ એવું સંગઠન છે કે પોતાની જાતને અસરકારક રીતે મદદરૂપ થાય તેવી પ્રવૃત્તિ કરતું હોય તો તેને સહકારી પ્રવૃત્તિનું સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. તો પછી અમુક અર્થશાસ્ત્રીએ એવું કીધું છે કે એ સ્વેચ્છાપૂર્વક કામ કરે છે, કે પોતાની શક્તિ પ્રમાણે કામ કરતું હોય, પરસ્પર સંગઠન દાખવતું હોય તો પણ એને સહકારી પ્રવૃત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આવે છે આયોજન સમિતિ. તો આયોજન સમિતિ દ્વારા પણ એક વ્યાખ્યા આપવામાં આવેલી છે કે સહકાર એક એવું સંગઠન કે જેમાં લોકો પોતાના આર્થિક હિતોના ઉત્કર્ષ માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે તેની અંદર જોડાય છે. એટલે કોઈ સંગઠનમાં આપણે જોડાવવું હોય તો આપણે સ્વૈચ્છિક રીતે જોડાવાનું હોય છે, કે આપણે કોઈ ફોર્સ કરીને કોઈના દબાણ હેઠળ કે આપણે આ સંગઠનમાં તમારે જોડાવાનું છે એવું કહેવામાં આવતું નથી, પણ એની અંદર આપણે લોકોના હિત માટે અને લોકોના ઉત્કર્ષ સમાનતા દાખવવા માટે આપણે સ્વૈચ્છિક રીતે તેની અંદર જોડાવાનું રહેતું હોય છે. પછી આવે છે તેની સહકારી પ્રવૃત્તિની લાક્ષણિકતા. તો સ્વૈચ્છિક સંગઠન માટેની
લાક્ષણિકતા છે, સમાનતા છે, બંધુત્વની ભાવના છે, કરકસર છે, એકતા છે, સર્વવ્યાપક છે, ન્યાય છે અને સ્વાશ્રય છે. આટલી વસ્તુ સહકારી પ્રવૃત્તિની લાક્ષણિકતામાં જોવા મળે છે. તો પહેલાં આપણે જોઈએ તો સ્વૈચ્છિક સંગઠન છે. તો સ્વૈચ્છિક સંગઠન એ પ્રથમ લાક્ષણિકતા જોવા મળે છે સહકારની. તો તેની અંદર દબાણ છે, બળ છે, દમન છે, તેના ઉપર આધાર રાખતો નથી. આપણે પહેલાં વાત થઈ કે આપણે જે સ્વૈચ્છિક સંગઠન છે એમાં આપણે આપણી જાતે કે આપણને એમ થાય કે ભાઈ ના, મારે આ લોકોની આર્થિક સેવા કરવી છે અથવા મદદ કરવી છે, તો આપણે એની સાથે જોડાઈ જવા જોઈએ. તો આર્થિક દબાણ હેઠળ છે, આપણે કામ નથી કરતા, કોઈને આપણે પ્રેશરથી નથી કહી શકતા કે ના, તમારે આ ટીમમાં જોડાવવું પડશે અથવા તમારે આ અમારી સાથે કામ કરવું જ પડશે, એવું આપણે કોઈને કહી શકતા નથી. આપણે એની અંદર સ્વૈચ્છિક રીતે જોડાવવું પડે છે. એટલે કે સ્વૈચ્છિક સંગઠન છે એ એક પહેલું મહત્ત્વની લાક્ષણિકતા તેની સાથે કરવામાં આવે છે. એટલે કે તેની અંદર દબાણ છે, બળ છે, દબન છે, એના ઉપર આધાર રાખતો નથી, પરંતુ સ્વૈચ્છિક રીતે તમે એની સાથે જોડાઈ શકો છો. જેમાં કોઈ એક વ્યક્તિને જોડાવવું હોય, ન જણાવવું હોય તો તે પોતે નક્કી કરે છે. એટલું જ નહીં પણ જોડાયા બાદ કેટલા ટાઈમ રહેવું, ક્યારે છૂટા થવું તે પણ નક્કી કરવાનું હોય છે. એટલે કે તમારે એક દિવસ કામ કરો, બે દિવસ કામ કરો, પછી એમ કહો કે ભાઈ મારે નથી આવવું, તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે એને કેવી રીતે એનું સ્વૈચ્છિક સંગઠનમાં જોડાવવા માગો છો કે નથી માગતા. પછી આવે છે સમાનતા. તો સમાનતા એ કેવી સહકારી સંગઠનનો પ્રાંત છે કે તેમાં ઉચ્ચ નીચ કે ગરીબ તવંગરના કોઈ ભેદ જોવા મળતા નથી અને કોઈ પણ એને સ્થાન પણ આપવામાં નથી આવતું. અને સહકારના તક્તા ઉપર આવ્યા બાદ તેમાં સૌને દરજ્જો છે એક સરખો મળી રહેતો હોય છે. એટલે કે તમે એ સંગઠનમાં જોડાવો, પછી ઉચ્ચ નીચના ભેદભાવ છે કે ગરીબ છે તો આપણે એને નહીં બોલાવવાનું, એનું કામ નહીં કરવાનું, એવો ભેદ છે તેની અંદર જોવા નથી મળતો. બધા લોકોને સમાન છે એ ગણવામાં આવે છે, તો જ સમાનતાનો અધિકાર સૌને મળતો હોય. પછી આવે છે બંધુત્વની ભાવના. બંધુત્વની ભાવના છે એ ભાઈચારાની ભાવના છે, એ સરખાવતું કામ કરે છે અને તેમાંથી તેને પ્રેરણા આપવામાં આવે છે કે ભાઈ આપણે જે કામ કરી છે તેમાં બંધુત્વની ભાવચારના જે ભાવના રહેલી છે તેની અંદર આપણે ભાઈચારાના હિસાબથી કે ભાઈ એ ગમે તે હોય આપણે એનાથી ક્યાંય લેવા દેવા નથી, પરંતુ આપણે જે કામ કરવાનું છે તેની અંદર યોગ્ય પ્રકારનું કામ થાય તે માટેની વ્યવસ્થા તેમાં બંધુત્વની ભાવના સહકાર દ્વારા જ લેવામાં આવતી હોય. પછી આવે છે કરકસર. તો કરકસર એ સહકારી સંગઠનનું હાર્દ છે, એટલે કે એક આત્મા તરીકે ઓળખાય છે. સહકારી સંગઠન દલિત બહુજન સમુદાયમાં પર્યાયવાદી સાધનોનો મહત્તમ ઉપયોગ કરે, એટલે કે સૌથી વધારેને વધારે ઉપયોગ કરે, તો તેને શક્તિ વિકસાવવા માટેના સભ્યોનું ચારિત્રનું ઘડતર છે તેની અંદર કરવામાં આવતું હોય છે. એટલે કે કરકસર છે જે તમે કેમ ઓછા વસ્તુની અંદર વધુ ઇનોવેશન કરીને બનાવતા હો તો એને કરકસરનું કામ છે એ કરવામાં આવે છે. અને ઓછા સાધનો દ્વારા વધુ ઉપયોગ કેમ થાય કે વધુ લોકોને કેવી રીતે માહિતી મળે તેના માટેનું તેમાં કરકસર છે એ જોવા મળેલી છે. પછી આવે છે એકતા. તો એકતા માટે શું કહેવા માંગ્યું છે કે સંગઠનની શક્તિનું એક પ્રતીક છે. એકતા છે એક એનું સિમ્બોલ છે, પ્રતીક એટલે સિમ્બોલ છે. તો સહકાર એક સંગઠિત માટેનું એક પ્રતીક જોવા મળે છે કે સંગઠિત ક્ષેત્ર ત્યારે નિર્ધારિત લક્ષ્યો સુધી પહોંચી શકે તો તેના માટે એકતા છે, એક મત છે, એક વિચાર છે, એક આદર્શ માટેનું છૂટવા આપવાની જે તમન્ના છે, તૈયારી છે, તો તેને એકતા તરીકે પાયાનું કામ કરતું જોવા આવેલું જોવા મળે છે. પછી આવે છે કે સર્વવ્યાપક. સહકારી સંગઠન એક એવો વ્યાપક ખ્યાલ છે કે જેને સ્થળ કે કાળનું કોઈ બંધન નથી, અર્થાત કોઈ પણ સમયે કોઈ પણ આર્થિક ક્ષેત્રમાં કોઈ પણ અર્થવ્યવસ્થા કે કોઈ પણ દેશમાં તેને સહકાર છે એ કરી શકાતું જોવા મળતી નથી. એટલે કે સર્વવ્યાપકમાં કોઈનું બંધન જોવા નથી મળતું, કોઈ સ્થળનું બંધન જોવા પણ નથી મળતું, કોઈ કાળનું પણ બંધન જોવા છે તેની અંદર મળતું નથી. પછી આવે છે ન્યાય. તો સહકારી સંગઠનની એક ઇમારત સમાન ન્યાયનો પાયો છે એ કામ કરતો જોવા મળે છે. તો આની અંદર દરેક વ્યક્તિ પોતાને યોગ્ય વળતર મળે અથવા તેમાં જે આર્થિક સમાનતાનું નિર્ણય રહેલું છે તેમાં સમાજવાદી ઢબની રચના, સમાજવાદના ધ્યેય વગેરેનો સમાવેશ ન્યાયની અંદર કરવામાં આવતો હોય છે. એટલે કે જે પદ્ધતિ જે અપનાવવામાં આવે છે તેમાં ન્યાયની બાબત છે એ વધુ કામ કરતી જોવા મળી રહી છે. પછી આવે છે સ્વાશ્રય. તો સહકારી સંગઠનને એક નિષ્ક્રિયઓનું જે ન્યાય પરંતુ સક્રિય સંગઠન તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં વ્યક્તિએ પરાવલંબનમાંથી મુક્ત સ્વાશ્રય બની અને ગૌરવયુક્ત પોતાનું જીવન છે એ ગાળવામાં આવતું હોય છે.
તો તેના કારણે આપણે જે નિર્ણયો લેવામાં આવે છે તે યોગ્ય રીતે કરી લઈ લેશું. તેમાં હકીકત એવી સ્પષ્ટ થાય કે કોઈનું શોષણ નથી થતું, આર્થિક અસમાનતા ઘટાડવી જોઈએ, અન્ય જ્ઞાતિજનો વડે વડાઓ પરથી છે એ દૂર કરવામાં આવે, અને લોકોનું કલ્યાણમાં કેવી રીતે વધારો થાય તેના વિશેની માહિતી છે એ જોવા મળેલી છે. અને તેની અંદર ન્યાય મળી રહે, સમાનતા થાય, બંધુત્વની ભાવના રહે, સ્વાશ્રય મળે અને સમાજવાદનો વધુ પડતો માનવતા પર સભર જે પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે તો તેને આપણે સહકારી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવી રહી છે. તો આ બાબત છે તેના કારણ, તેના લાક્ષણિકતાની જોવા મળેલી છે. પછી આપણે જોઈએ તો તેના ફાયદા અને ગેરફાયદા, કે સહકારી સંગઠન છે તો એના ફાયદા શું કામ કરે છે અને ગેરફાયદા શું કામ કરે છે. તો પહેલાં આપણે ફાયદા જોઈએ તો ફાયદામાં નબળા વર્ગને ઉત્તર્ષનો માર્ગ છે એ મોકળો કરવામાં આવે, કે નબળા વર્ગના જે લોકો છે તેને વધુ ફાયદો થાય, તેની દુનિયામાં કોઈ ન હોય તો તેને અનુભવ મળે. દલિત લોકોને સહકાર સંગઠનમાં નીચે જે આત્મીયતા છે, ઉત્કર્ષ છે, તેના ઉજ્જવળ ભાવિ અનુભવ પણ તેની અંદર માર્ગ છે એ મોકળો કરવામાં આવેલો છે. પછી આવે છે સમાજવાદનો માર્ગ બતાવે છે કે સહકારી સંગઠન મૂડીવાદના દૂષણોમાંથી સમાજને મુક્ત બનાવે છે અને ન્યાય અને સમાનતા તથા બંધુત્વના દ્વાર ખોલીને સમાજવાદનો માર્ગ બતાવતો જોવા મળે છે. અને આમ સહકારી સંગઠન સમાજની પ્રત્યેક વ્યક્તિને ગૌરવયુક્ત જીવનનું પ્રદાન કરે છે અને સહાય કરવા માટે મદદ કરે છે. પછી આવે છે રાજકીય અને ધાર્મિક બાબતો પરની અસર. તો જ્યારે સંગઠનમાં જોડાય છે ત્યારે રાજકારણ કે ધર્મ પ્રવેશ કર્યા વગર તેમાં રાગદ્વેષ કે કાવાદાવાની કચડાઈ જાય છે. પરંતુ જે પી વાપ્સ નામના જે અર્થશાસ્ત્રી છે તેને કહ્યું છે કે સહકારી પ્રવૃત્તિ ધર્મ, રાજકારણ અને વગર વર્ગભેદની બાબતમાં તટસ્થ છે. આમ સહકારી સંગઠન રાજકીય અને ધાર્મિક જે પક્ષપાતીય છે તેમાંથી દૂર રહી અને લોકો છે એ જોડાય છે, વેર જેના મતભેદ છે, વાદવિવાદ છે વગેરેને ખંભેથી ખંભા મિલાવી અને કાર્ય કરવાની કામ છે તેની અંદર કરવામાં આવતું. એટલે કે રાજકાર્ય કે રાજકીય કે ધાર્મિક બાબત ઉપર કાંઈ અસર પડતી નથી. તમે ગમે એવા રાજકારણમાં જોડાયેલા, ગમે તે ધર્મને માનતા હો, પણ જે વસ્તુ જ્યાં ખોટી થતી હોય ત્યાં તરત લોકોને મદદ કરવા માટે દોડી જવાય છે અથવા તેમાંથી આપણે વર્ગ વિગ્રહ કરી એને નીકળી જવાનું રહેતું હોય છે. પછી હવે જે સમાનતા અને બંધુત્વની ભાવનાનું પોષણ પૂરું પાડે છે કે સમાનતા અને બંધુત્વની ભાવના સહકારી સંગઠનના એક ફાયદારૂપમાં તેને પૂરી પાડતી જોવા મળે છે અને પરસ્પર ઉચ્ચ નીચના જે ભેદભાવ છે, ગરીબ તવંગરના જે ભેદભાવ છે તેને દૂર કરી અને યોગ્ય પ્રકારનો અધિકાર આપી અને સમન્વય સાધવાનું કામ છે તેની અંદર કરવામાં આવેલો છે. એટલે કે સમાનતા દાખવવાની રહેતી હોય છે. પછી હવે છે સેવાની ભાવના વિકસાવે છે કે લોકો જો આ સંગઠનમાં જોડાઈ જાય છે તો તેને માનવીય સેવાની વિકાસ માટેની જે ફરજ પાડવામાં આવેલી છે તે યોગ્ય પ્રકારની કરતા હોય છે. સહકાર માત્ર વ્યવસાય નથી પરંતુ વ્યવસાય સાથે સેવાની ભાવનાનું સંમિશ્રણ કરી અને તેનું વિકાસ માટે જે વફાદાર છે, મિત્રતા છે અને ભાવના છે ઉત્પન્ન કરવાનું કામ છે તેની અંદર સેવાની ભાવના માટે કામ કરતા જોવા મળે છે. એટલે કે આપણે ગમે તે સાથે જોડાય છે તો એ આપણે ખાલી એને મદદ કરવા માટે જઈએ કે જે લોકોને કંઈ પણ વસ્તુ નથી મળી શકતી તો એ વ્યવસાય માટે નથી જતા, પણ એ લોકોને ખાલી આપણે મદદ કરવા માટે જઈએ છીએ કે એ લોકો ગરીબ છે તો એને કેવી રીતે પોષણ પૂરું પાડવું, અથવા આપણી અંદર જે માનવતા રહેલી છે તેના હિસાબથી આપણે તેને સેવાઓ છે એ પૂરું પાડતા જોવા મળી છે. પછી આવે છે એકતાની ભાવનાને પોષે છે કે સહકારી સંગઠનમાં જે જોડાયેલા સ્વભાવના જે લોકો છે તેમાં પોતાની જાતને હુમી દઈને આત્મધ્યતા અને એકતાનો અનુભવ કરતી જોવા મળે છે. એટલે કે તમે એ આ કાસ્ટના છો, તમે આમ છો, તમે હું છું, તો આની યારે હું ઉચ્ચ જ્ઞાતિનો છું તો હું આ વ્યક્તિને નહીં બોલાવું, હું નિમ્ન જ્ઞાતિનો છું તો આ મને નહીં બોલાવું, એવું કાંઈ પણ જોવા નથી મળતું. અને બધા સાથે હળી મળીને એકતાના ભાવમાં રહી અને આપણે કામ કરવાનું રહેતું હોય છે અને એ સંગઠન સાથે યોગ્ય પ્રકારનું કામ પણ કરવામાં આવતું હોય છે. એટલે એકતાની ભાવનાને આપણે પોષવાની રહેતી હોય છે. તો આ બાબત છે કે એકતાની ભાવનાને જે લક્ષણ આપેલું છે તેની ફાયદામાં એક જોવા મળે છે સંગઠનની અંદર. પછી હવે જે શોષણ અને સરમુક્તિરસાઈ દૂર કરે છે કે એકબીજા અર્થશાસ્ત્રમાં જે મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી તેની અંદર શોષણ હતું અને સરમુક્તિરસાઈ છે એ બંનેના
વિવાદ છે જોવા મળેલા હતા કે મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી ત્યારે શોષણ અને સરમુખત્યારશાહી છે એ પહેલાં જ જોવા મળતી, પરંતુ એને દૂર કરવા માટેના સામ્યવાદી અર્થવ્યવસ્થા છે તેમાં મધ્યમાર્ગી અર્થવ્યવસ્થા પૂરી પાડી અને સહકારી સંગઠનનું કામ છે તેની અંદર કરવામાં આવેલું છે. અને તેમાં મધ્યમ માર્ગ છે જે સહકારનો છે તે સોનેરી તરીકે ઓળખાતો હોય તેવું આપણે કહેવા માંગેલું છે. એટલે કે અર્થશાસ્ત્રની અંદર જે સહકારી સંગઠન જે અર્થવ્યવસ્થા ઘડવામાં આવે છે તેમાં શોષણ અને સરમુખત્યારશાહી છે એ વાતાવરણ પહેલાં દાખવવામાં આવેલું છે મૂડીવાદી અર્થતંત્રની અંદર. અર્થવ્યવસ્થા જ્યારે મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી ત્યારની વાત કરેલી છે, પરંતુ સામ્યવાદી અર્થવ્યવસ્થા કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં આ દૂષણોનો અર્થ કાઢી અને તેમાંથી વચલો માર્ગ છે એ કાઢેલો જોવા મળે છે. પછી આવે છે તેના ગેરફાયદા. તો ગેરફાયદા આપણે જોઈએ તો સ્વયં સ્ફૂર્તિ ન હોય તો, કે કોઈની સ્વયં પોતાની સ્ફૂર્તિ ન હોય તો શું કરવાનું, તો તેની અંદર જ્યારે સંગઠિત કાર્ય સરકારજન્ય કરવામાં આવે છે ત્યારે જનતાના આત્માનો અવાજ અને તેના પર પડઘાનો પડતો નથી, તેથી જન્મજાત નબળાઈને કારણે યોગ્ય રીતે તે ફૂલી ફાલી શકતું પણ નથી અને પરિણામે બહાર આવતા દોષો છે એ જોવા મળતા હોય છે. આ એક એની ગેરલાભ જોવા મળેલો છે. પછી હવે જે કરકસર અને સ્વાશ્રયને સ્વીકારવામાં ન આવે તો, કે સહકારમાં કરકસર અને સ્વાશ્રયને પાયા પર ઉભેલું રાખેલું સંગઠન છે, પરંતુ તેની અંદર આપણે કરકસર કે સ્વાશ્રયના જે સિદ્ધાંતોને એવી મૂકી દઈએ છીએ તો તેને ફરીથી કામ કરવા માટે લગાડી શકતા નથી અને બહુ ફળદાયી પણ કામ મેળવી શકતું નથી. તો એના માટેની વ્યવસ્થા છે એ તેની અંદર સ્વાશ્રય કરકસર અને સ્વાશ્રયની અંદર જોવા મળેલી છે. પછી આવે છે અપ્રમાણિકતા આચરવામાં આવે તો, કે લોકોની અંદર જે પ્રમાણિકતા રહેલી છે તેનો જોવા મળે અને તેના બદલે વહીવટી જે આચરણ કરવામાં આવે છે તેની અંદર અપ્રમાણિકતાનું પ્રમાણ વધારી જાય છે અને સહકારી સંગઠન છે એ અંતે નિષ્ફળ જાય છે અને આત્માને પણ હળી નાખે અને તેની પાસેથી કઈ રીતે અપેક્ષા રાખવી તેના માટેની વાત છે એ કરવામાં આવેલી છે. કે ભાઈ તમે જ્યારે તમને કોઈના પ્રત્યે પ્રામાણિકતા હોય જ નહીં, ખોટું કરવામાં જ હોય તો તમારી પ્રામાણિકતા છે દાખવવાતી નથી અને તે અંતે કામ કરવાનું નિષ્ફળ છે એ જતું જોવા મળે છે. પછી હવે છે રાજકીય અને ધાર્મિક બાબતમાં તેમાં પ્રવેશ દેવામાં ન આવે તો, કોઈ રાજકીય હોય કોઈ ધાર્મિક બાબતને વધુ મહત્ત્વ આપતું હોય તો તેની અંદર રાગ દ્વેષ રહેલો હોય, સગાવાદ રહેલો હોય અને આના કારણે જે રંગભૂમિની અંદર જે કામ કરવામાં આવે છે સહકારનો તે અસહકાર છે એ થાય અને પ્રેમને બદલે દ્વેષ ભાવ છે એ ઉદ્ભવતો જોવા મળે છે. અહીં માત્ર સંગઠનના ખ્યાલના તત્વોને શુદ્ધ અને પવિત્ર છે, તેથી જ્યાં સુધી તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવતા જે ધ્યેયોને પહોંચી ન વળે અને સાધન સુધીનો આગ્રહ રાખવામાં આવે તો પરિણામે તેનો શુભ જ જોવા મળે છે. એટલે કે લોકોની અંદર શુદ્ધતા હોય, પવિત્રતા હોય તો જ્યાં સુધી લોકોને દોષો છે દૂર નહીં થાય ત્યાં સુધી પોતાના કામની અંદર વળગેલા જ રહેશે અને તેની પવિત્રતા પર જવાબદારી જે આપેલી છે તે યોગ્ય પ્રકારનું કામ કરતું જોવા મળશે. એટલે આપણે જે આટલી વસ્તુ જોઈ તેની અંદર આપણે સહકારી પ્રવૃત્તિ છે, સહકાર એક વ્યાપારી સંગઠન તરીકે કામ કરે છે તેની અંદર સહકાર જોયું, સહકારનો અર્થ જોયો અને સહકાર માટેની લાક્ષણિકતા જોઈ, સહકારના ફાયદા અને ગેરફાયદા વિશેની આપણે વાત કરી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળી ત્યારે એકાંકી વેપારી પેઢી અને એક વ્યાપારી સંગઠન તરીકેની જે વાત કરવાની છે તે આપણે આના પછીના લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.